समीकरण बने समीकरण आधार आपणे एनी किंमत शोधवानी।
3 અને 4 એટલે x અને y તમને કિંમત આપી દી છે એ x અને y ની કિંમત આપણે મૂકીશું તો a ની આપણે કિંમત મળશે બરોબર તો તમે જુઓ કે આપણે x બરાબર 3 આપે છે અને y બરાબર 4 આપે છે ઓકે તો આપણે એક કિંમત મૂકીએ y ની કિંમત આપણે 4 મૂકીશું અને x ની કિંમત આપણે बिंदु हे કે આપણે એની એની કિંમત 5/3 મળશે ઓકે તો આ રીતે આપણે આગળ દાખલા નંબર 4 દાખલા નંબર 4 માં આપણે એમ કહેવા માંગે છે કે શહેરમાં ટેક્સી ભાડો આ પ્રમાણે છે प्रथम किलोमीटर માટે ભાડું આપણે 8 રૂપિયા છે તો પહેલા તો આપણે શું ધારવાનું છે ઓકે તો આપણે ધારી લઈએ ધારો કે હવે આપણે કંઈ જાણતા નથી એના માટે આપણે ધારવું પડે તો આપણે ધારવાનું શું છે કે ધારો કે કાપેલ અંતર x x કિલોમીટર છે અને कुल भाड़ू आपने आप मुझे 1 रुपया तो आपने आनुद्रिक्षण सरल समीकरण आपने बना दिया तो आपने प्रथम किलोमीटर मारे भाड़ू 8 रुपया से अरे त्यार बाद दरे किलोमीटर मारे भाड़ू 5 रुपया 5 रुपया यानी प्रति किलोमीटर 5 रुपया तो आपने जो तमे आए आए के जो હવે પ્રતિ કિલોમીટર એટલે 1 કિલોમીટર એટલે ટોટલ x કિલોમીટર છે પ્રતિ કિલોમીટર એટલે આપણે એમ કહી શકીએ x 1 કહું છું હવે એવા કેટલા છે પ્રતિ 5 કિલોમીટર એટલે શું કહેવાય 5 × x − 1 બરોબર તમને આ રીતે ખબર નહીં પડે પ્રતિ કિલોમીટર 1 કિલોમીટર 2 એટલે 1 માઇનસ એને આટલા કિલોમીટર માટે કેટલા આપણે એની સાથે ગુણીએ 5x − 1 હવે આપણે ટોટલ ભાડું 8 રૂપિયા આપ્યું છે અને એનું ભાડું ટોટલ કેટલું છે 8 રૂપિયા છે તો હું આ સમીકરણને આ રીતે લખી શકું છું 5x − 1 પ્લસ ટોટલ ભાડું કેટલું છે 8 રૂપિયા છે તો 5x − 5 પ્લસ 5 બરાબર એક મિનિટ સોરી આપણે ભૂલે થઈ છે કે ટોટલ ભાડું આપણે y આપ્યું છે બરાબર એટલે ટોટલ ભાડું આપણે 8 રૂપિયા લેવા પડશે બરાબર y હવે 5x − 5 પ્લસ 8 બરાબર y હવે 5x − 8 મેં કેટલા નીકળે છે 5 ની જગ્યાએ પ્લસ 3 બરાબર y હવે y છે તો હવે 5x − y प्लस 3 बराबर 0 બરાબર એટલે આ પ્રકારે આપણે સમીકરણ મળે હવે તમને એક શું કહેવા માંગુ છું કે આપણે x - 1 કેમ કરવા પડે કારણ કે 1 કિલોમીટર માટે છે પ્રતિ કિલોમીટર x માટે હવે કેટલા એવા 5 કિલોમીટર 5x - નું બોલે હવે ટોટલ ભાડું આપ્યું છે કુલ ભાડું એટલે આનું ટોટલ ભાડું કેટલું છે y રૂપિયા છે આનું આટલું ભાડું કરું ત્યારે મને y રૂપિયા મળે છે એટલે ટોટલ બરાબર ઇક્વલ બરાબર થાય એટલે મે 5x - + 8 થાય બરોબર હવે એનું સાદું રૂપ આપ એટલે મને આ સમીકરણ મળી 5x - y + 3 બરાબર 0 હવે તમને પ્રશ્ન તો એ પણ કહેવામાં આવી છે કે જો આ સમીકરણ મેળવીને એનો આલેખ દોરો એટલે નીચેનું સુયોજિત સમીકરણ આપણે આ છે એના આધારે આપણે આલેખ દોરવાનો છે તો આપણે આલેખ દોરીશું
तो पहला ऑप्शन है 5x माइनस वाई आने आपने पहला से कुछ x अने माइनस की कीमत मिलो छे હવે આપણે કિંમત એ રીતે મેળવવાની કે ગમે તે આપણે એ તો ખબર છે કે x ની કિંમત આપણે પૂર્ણાંક લેશું તો y ની કિંમત પણ પૂર્ણાંક મળી જશે કેમ કારણ કે આલેખમાં સરળ રહે કામ માટે જો અપૂર્ણાંક મળશે તો આપણે દર્શાવવાનું થોડી દર્શાવી શકશું પણ એને થોડું અઘરું પડશે એટલા માટે હવે આપણે x ની કિંમત આપણે એકદમ 0 મૂકીએ x ની કિંમત એકદમ 0 મૂકીશું બરોબર 5 0 y 3 0 5 गुणे 0 એટલે 0 माइनस y प्लस 3 बराबर 0 माइनस y 3 આ સંખ્યા છે એટલે माइनस અને माइनस माइनस એટલે y બરાબર કેટલા મળ્યા 3 મળ્યા એટલે હું x બરાબર 0 લીધા તો y બરાબર કેટલા મળ્યા 3 મળ્યા હવે એ જ રીતે હું x બરાબર હું 1 લઉં છું બરોબર x બરાબર 1 લઉં 5 गुणे 1 माइनस y प्लस 3 बराबर 0 अब 5 एका 5 5 અને 3 8 થયા લે માર્ક કરો y + 8 હવે 8 કરી જાય માઈનસ થશે એટલે y બરાબર કેટલા મળે 8 મળે બરાબર એટલે હું y x બરાબર 1 લીધા તો y બરાબર 8 મળે હવે એ જ રીતે કોઈ એવી કિંમત લઉં કે મને જો એ રીતે મળે તો હું x બરાબર હવે माइनस एक लो x बराबर हूँ माइनस एक लो चलो x बराबर माइनस एक लो तो 5 गुणिया माइनस एक माइनस y प्लस 3 बराबर 0 5 गुणिया एक ले माइनस एक ले माइनस 5 माइनस y 3 बराबर 0 हवे माइनस 5 में 3 बात करिए लेकिन क्या आवे माइनस 2 आवे હવે માઈનસ y બરાબર 0 માઈનસ 2 પેલી બાજુ એટલે પ્લસ થાય એટલે y બરાબર માઈનસ નિશાની આ બાજુ એટલે માઈનસ 2 એટલે x બરાબર હું કેટલા લીધા માઈનસ 1 આપણે કેટલા મળ્યા માઈનસ 2 મળ્યા ચલો આપણે ત્રણ બિંદુના આધારે આપણે આલે દોરી ઓકે આલી દે મે x અને y આપણે બિંદુ પર x અને y અક્ષ પર બિંદુ નિર્ણય કરી હવે આપણે આલેખ પર બિંદુ નિર્ણય કરીએ તો x બરાબર 0 તો y બરાબર 3 તો x બરાબર 0 y બરાબર 3 એટલે આ ઉપર આવશે આપણે ચલો x બરાબર 1 y બરાબર 8 x બરાબર 1 y બરાબર 8 चलो x बराबर माइनस एक y बराबर y माइनस पे तो माइनस पे बराबर तो आपने आने जोड़ी है तो आपने आने प्रमाण आलेख मर से बराबर x ने आपने एक ना आलेख पर जाइए कन जितने बिंदु अगर आपने ने मरे हुए ये आपके बिंदु निरूपण कर दे बिंदु लगवा આપણો આલે કેટલો મળશે 18 આપણે આ 03 માઈનસ 1 માઈનસ 2 કોનો આલે મળ્યો 5x માઈનસ y પ્લસ 3 બરાબર આનો આપણે આલે તો આ રીતે આપણે આલે નિરૂપણ કર્યું એટલે ક્રિચર સ્વેપ સમીકરણ બનાવ્યું અને પછી હું આલે કર્યું તો આ રીતે દાખલો કરવાનો રહેશે હવે આપણે જઈએ દાખલા નંબર 5 ઉપર
આપણે આ પ્રમાણે આલેખ આપ્યો છે અને એ આલેખમાં આપણે કહેવામાં આવ્યું છે બાજુમાં આપણે કે ભાઈ આ આકૃતિ માટે y બરાબર x x plus y બરાબર 0 y બરાબર 2x અને 2 plus 3y બરાબર 7x આ આપણે ચાર સમીકરણ આપે છે આ આલેખના આધારે આ ચાર દ્વિચલ સુલેખ સમીકરણમાં આપણે કયું દ્વિચલ સુલેખ સમીકરણ હશે આ આકૃતિને આધારે કે આ આલેખના આધારે આપણે કહેવાનું છે તો આપણે આગળ વાત કરી દઈએ પ્રમાણે કે ગમે તે દ્વિચલ આપણે બિંદુ લેવાના એ બિંદુમાં કિંમત મૂકવાની તો આપણે એ કિંમત મળવી જોઈએ તો તમે જો પહેલી કિંમત છે માઇનસ 1 એટલે x બરાબર માઇનસ 1 હું આ સમીકરણમાં મૂકું છું જો હું અહીં x બરાબર માઇનસ 1 લઉં છું તો મને y બરાબર 1 મળવું જોઈએ હવે x બરાબર માઇનસ 1 લઉં તો y બરાબર શું મળે માઇનસ 1 મળે માટે આ સમીકરણ નથી બરાબર આ સમીકરણ નથી ચલો આ સમીકરણમાં મૂકું છું માઇનસ 1 મૂકું છું એકન જો એકન હું માઇનસ 1 મૂકું પ્લસ y બરાબર 0 એક પેલી બાજુ પ્લસ થશે y બરાબર 1 આવે બરાબર હજી આપણે નક્કી ન કરે હજી આપણે 0 મૂકું છું એકન x बराबर 0 मूकते 0 प्लस y बराबर 0 એટલે y बराबर 0 એ પણ થાય હજી પણ બાકી છે 1 અને માઇનસ 1 એટલે હું x बराबर 1 મૂકું તો y बराबर શું મળશે આપણને માઇનસ 1 જ મળશે ને એક પેલી સાઈડ જશે એટલે માઇનસ 1 મળશે માટે ત્રણેય બિંદુ માટે આ સમીકરણ સેટિસ્ફાઈ થાય છે એટલે x प्लस y बराबर આ સમીકરણ હશે બરાબર આ બાકી નહીં આપણે સામાન્ય છે જો તમે x બરાબર 0 મૂકો આ 0 મૂકો 0 આવે પરંતુ x બરાબર માઇનસ 1 મૂકો તો માઇનસ 2 મળશે એટલે આ તો ના આવે ચલો આ સમીકરણમાં જો આ સમીકરણ હું માઇનસ 1 મૂકો x બરાબર તો માઇનસ 7 જો અહીં તમે જોઈ શકો હું x બરાબર 2 પ્લસ 3y x ની કિંમત આપણે માઇનસ 1 મૂકીએ છીએ તો 7 માઇનસ 1 3y માઇનસ 7 બે આ સાઈડ જશે અને માઇનસ 9 એટલે y બરાબર માઇનસ 9 ભાગ્યા 3 એટલે y બરાબર કેટલા મળે માઇનસ 3 x ની કિંમત હું માઇનસ 1 મૂકી તો y ની કિંમત માઇનસ 3 મળે એવું તો બિંદુ છે જ નહીં માટે આપણે સમીકરણ ના હોય એટલે આપણા માટે આ આકૃતિના આધારે આપણે સમીકરણ કર્યું x plus y બરાબર 0 આ સમીકરણનું દ્વિચલ સુલેખ સમીકરણ હશે આગળ એવો જ પ્રશ્ન છે આપણે આપણને આટલા બિંદુ આપ્યા છે અને એનું સમીકરણ આપ્યા છે આ પ્રમાણે આટલા સમીકરણ આપ્યા છે આ સમીકરણ આપણે પસંદ કરવા છે આ આકૃતિને આધારે આ ચારમાંથી દ્વિચલ સુલેખ સમીકરણ કર્યું છે તો ચલો સૌપ્રથમ આપણે ચેક કરીએ માઇનસ 1 અને 3 આ સમીકરણમાં x બરાબર માઇનસ 1 મૂકું છું કેટલા માઇનસ 1 જો y એમ નહીં બરાબર માઇનસ 1 પ્લસ 2 એટલે y બરાબર કેટલા આવે 1 આવે માઇનસ 1 મૂકવા તો 3 આવવા જોઈએ આવે કેટલા 1 માટે આ સમીકરણ ના આવે ચલો બીજું સમીકરણ લઈએ y બરાબર x માઇનસ 2
હવે હું x બરાબર કેટલા લઉં છું માઈનસ 1 તો y એના x ની જગ્યાએ માઈનસ 1 માઈનસ 2 એટલે y બરાબર કેટલા આવ્યા માઈનસ 3 આવા જોઈએ પ્લસ 3 આવે કેટલા માઈનસ 3 આ પણ સમીકરણ નહીં હોય ચલો હવે આગળ જઈએ ત્રીજા સમીકરણમાં ચલો ત્રીજા સમીકરણમાં આપણે માઈનસ y બરાબર આ માઈનસ તો છે જ અહીંયા માઈનસ x છે આપણે x ની કિંમત માઈનસ મૂકવાની એટલે માઈનસ 1 પ્લસ 2 હવે શું થાય માઈનસ માઈનસ શરૂ થઈ જાય પ્લસ થઈ જાય એટલે y બરાબર કેટલા આવે 3 આવે હજી આપણે બીજું સમીકરણ બીજું મૂકીએ 0 મૂકીએ x બરાબર તો આપણે y કેટલા મળવા જોઈએ 2 મળવા જોઈએ તો જો y એના એમ માઈનસ 0 પ્લસ 2 એટલે y બરાબર કેટલા આવે 2 હજી જો 2 મૂકું તો 0 આવવા જોઈએ તો એકલ y બરાબર માઈનસ 2 પ્લસ 2 ઉડી જાય કેટલા આવે 0 ત્રણેય સમીકરણ ત્રણેય બિંદુ માટે આ જે સમીકરણ છે આવે આ સમીકરણ તો આવે જ નહીં એટલે બરાબર એટલે આપણું સમીકરણ નથી એટલે આપણું સમીકરણ કયું હશે y બરાબર માઇનસ x પ્લસ 2 આ આપણું એટલે આ રીતના આ જાય ઓકે આગળ આપણે જઈએ હવે તમે જો દાખલા નંબર 6 દાખલા નંબર 6 માં કેવું છે કે જો અચળ ઝડપ બળ લગાવવામાં આવે પદાર્થ પર થતું કાર્ય દ્વારા કપાયેલા અંતરના સમપ્રમાણમાં હોય તો તમે ચલવા સમીકરણના સ્વરૂપમાં રજૂ કરો પેલા તો આપણે ચલ આવું આપણે વિજ્ઞાનમાં ભણી ગયા છે કે ભાઈ આના સમપ્રમાણમાં છે ચલ સમપ્રમાણમાં છે એના સિમ્બોલ એ બધું આપણે ભણી ગયા એનો જ ઉપયોગ અહીં કરવાનો છે વિજ્ઞાનમાં આપણે આવે છે તો આપણે પહેલા શું છે કે જો બળ સમપ્રમાણમાં છે બરાબર આટલું આપણે કહેવા માંગીએ છીએ કે જો અચળ બળ લગાડવાથી એક પદાર્થ પર થતું કાર્ય પદાર્થ પર કપાયેલા અંતરના સમપ્રમાણમાં છે હવે અચળ બળ એ સમપ્રમાણમાં છે એટલે આપણે વિજ્ઞાનમાં આવું ભણી ગયા છીએ કે બળ અચળ બળ એટલે અચળ એટલે કોઈ ફરક કરે નહીં ઓકે સ્ટેબલ છે એટલે કોઈ પણ પ્રકારની અસર ના થાય તો આપણે હું ધારી લઉં છું અચળ બળ બરાબર x ધારી લઉં છું x હવે એના પર જે અંતર છે સમપ્રમાણમાં છે કોઈ રીતે ચાલે છે એટલે આ રીતે બરાબર ચાલે છે આવો સિમ્બોલ વાપરે છે x ચાલે છે y હવે સમપ્રમાણમાં છે એટલે બંને કેવા છે સમપ્રમાણમાં છે હવે તમે એક યાદ રાખજો આપણે ચલનો સિમ્બોલ કાઢીએ તો કોઈ ચલ માટે આપણે મૂકવું પડે તો તમને રકમમાં જ કહેવામાં આવી છે કે બે ચલ દ્વારા સમીકરણ સ્વરૂપમાં રજૂ કરો અને એક બળ છે એ બળ 5 એકમ વાર બળ લેવાનું છે બરોબર એ બળ કેટલું લેવાનું છે 5 એકમ લેવાનું છે એટલે હું x બરાબર જે ચલ લઉં છું એ 5 લેવાનું છે x બરાબર 5 વાર હવે આપણે હું દ્વિચલ સ્વરૂપ સમીકરણ પ્રમાણે આ રજૂઆત કરી હવે આપણે બીજું શું કહેવામાં આવ્યું છે કે x બરાબર 5 વાર દ્વિચલ સ્વરૂપ સમીકરણમાં મેં વાત કરી આગળ શું કહેવામાં આવ્યું છે કે આલેખ દોરો અને આલેખ પરથી પદાર્થ દ્વારા કપાયેલ અંતર 2 એકમ અને 0 એકમ હોય તેવા પદાર્થ થતું કાર્ય શોધો એટલે કે આપણે એવું કહેવામાં આવ્યું છે કે 2 એકમ અને 0 એકમ હોય ત્યારે કાર્ય કેટલું હશે આપણે શોધવાનું છે તો આપણે કાર્ય એટલે x આપણે શોધવાનું છે એવું સમજો તો આપણે હું એક આલેખ દોરવા માટે આપણે 0 અને 2 એકમ એટલે આપણે એક કિંમત મૂકવાની x ને y ની શોધવાની બરાબર
सॉरी वाई इन टू वन तो पहला आपने क्या मार्यू है बे एकम माटे बराबर तो x बराबर 5 गुणिया 2 x बराबर कितना आया 10 એટલે આપણે બિંદુ કઈ મળ્યું 2 10 બીજો આપણે કહેવામાં આવ્યું છે 0 એકમ x બરાબર 5 ગુણ્યા 0 એટલે x બરાબર કેટલા આયા 0 એટલે બીજો બિંદુ કઈ મળ્યું 0 0 એકમ આપણે મળ્યું આઈકન પણ આપણે ધ્યાન રાખી આપણે શું મળ્યું કાર્ય મળ્યું બરાબર કાર્ય અંતરના સમપ્રમાણમાં છે એટલે આપણે શું મળ્યું કાર્ય મળ્યું હવે આ બિંદુને આપણે આલેખ પત્રક પર એટલે આલેખ ઉપર આપણે દર્શાવશું बराबर x હવે આપણે બિંદુ જ 2 અને 10 2 અને 10 બરાબર 2 અને 10 એટલે આપણે આટલે બિંદુ દર્શાવી દેશું 0 0 એટલે આપણે બિલકુલ બિંદુ કેમ મળશે અહીં મળશે બરાબર આ 0 0 છે હવે આપણે આને જોડવું જ જોડ દેવા બરાબર આ આપણું 0 0 અને આપણે 2 અને 10 x 5 તો આપણે આને પત્ર ઉપર આપણે દર્શાવી દીધું તો આ રીતે આપણે અંતરના સમપ્રમાણમાં આપણે કાર્ય બરાબર તો આપણે આટલા સુધી રાખીએ છીએ આગળના જે એક્ઝામ્પલ છે એ એક્ઝામ્પલ આગળના લેક્ચરમાં જોઈશું ઓકે